હેલો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જીન ઇન્ફર્મમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જીએસઇસીએલ એટલે કે મિત્રો ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડની અંદર મિત્રો વિદ્યુત સહાયકની જે ભરતી આવેલી છે જુનિયર એન્જિનિયર માટે સિવિલ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ તે બધા માટે મિત્રો ફોર્મ ફિલઅપ કેવી રીતના કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું તો મિત્રો જે લોકો ઈચ્છા ધરાવતા હોય તે લોકો વિડીયો અંતુ સુધી જોવાનો પ્રયાસ તો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ મિત્રો તમારે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું રહેશે ગૂગલ ક્રોમ ઓપન કરશો એટલે મિત્રો તમારે તેની અંદર જી એસ ઇ તમારે ટાઈપ કરવાનું રહેશે અથવા તો ડબલ્યુ 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 ડોટ જી એસ ઇ સી એલ ડોટ ઇન ટાઈપ કરવાનું રહેશે જેવું જ મિત્રો એ ટાઈપ કરશો એટલે આ પ્રકારનું જે તમારે જીએસઈસીએલ તમારે તેની અંદર ગૂગલ ક્રોમની અંદર ઓપન થશે તો પ્રથમ તમને મોટા વર્ડમાં જે દેખાઈ રહ્યું છે જીએસઈસીએલ તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યાં તમે ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું તમારે પેજ ખુલી જશે હોમ પેજમાં તમે મિત્રો અહીંયા જોઈ શકો છો જમણી સાઈડ ઘણા બધા ઓપ્શન આપેલા છે બિઝનેસ ફાઇનાન્સ ટેન્ડર તો મિત્રો આપણે અહીંયા કરિયરના ઓપ્શન પર ક્લિક કરશું કરિયરના ઓપ્શન પર ક્લિક કરશું એટલે મિત્રો આપણે જે કંઈ નોટિફિકેશન આવેલી છે જીએસિસીએલની અંદર એ બધી જ બતાવશે તો મિત્રો તમે અહીંયા દેખી શકો છો કરિયર ઓપ્શનમાં ક્લિક કર્યું એટલે આપણે ઘણા બધા જે નોટિફિકેશન આવેલી છે તો મિત્રો આપણે અહીંયા વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ચોથા નંબરમાં તમને દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરશું એટલે એની નોટિફિકેશન તમને અહીંયા દેખાશે પરંતુ જો આપણે તેને ઓનલાઈન એપ્લાય કરવું હોય તો પ્રથમ લિંક ફોર ફિલિંગ ઓનલાઈન એપ્લિકેશન પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યાં જે ક્લિક હિયર લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે પ્રથમ નંબર પર જેવું જ મિત્રો એના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું જે છે ઓનલાઈન એપ્લિકેશનનું ઇન્ટરફેસ થઈ જશે તમારે તમારે અહીંયા મિત્રો દેખાઈ રહ્યું છે જમણી સાઈડ તમને એપ્લિકેશન લોગ માટે ન્યૂ યુઝર અને રજિસ્ટ્રેશન કેન્ડિડેટ તો મિત્રો રજિસ્ટર્ડ કેન્ડિડેટ માટે અહીંયા તમારે લોગ ઇન કરવાનું રહેશે અને જે ન્યૂ યુઝર માટે અહીંયા તમારે પ્રથમ તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે તો મિત્રો આપણે પહેલેથી ન્યૂ રજિસ્ટ્રેશન કરીશું એટલે બધા વિદ્યાર્થીઓને સમજણ પડે તો મિત્રો ન્યૂ યુઝર પર ક્લિક કરશું એટલે તમારે ત્યાં જે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આપશે ત્યાં એ ઇન્સ્ટ્રક્શન તમારે વાંચી લેવું હોય તો વાંચી રહેશે અને સ્ક્રોલ કરવાનું રહેશે સ્ક્રોલ કરતા રહીશું એટલે મિત્રો નીચે તમારે દેખાઈ રહ્યું છે લાલ અક્ષરમાં કન્ટિન્યુ તે કન્ટિન્યુ કરવાનું રહેશે તો એની પહેલા મિત્રો અહીંયા જે ડિક્લેરેશન છે આઈ હેવ વાળું ત્યાં ટિક માર્ક કરી તમારે કન્ટિન્યુ કરવાનું રહેશે અહીંયા મિત્રો તમારે ટિક કરશો એટલે આ પ્રકારનો તમારે મોબાઈલ નંબર થ્રુ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે તો તમારો જે રજિસ્ટર મોબાઈલ તમે કર્યો છે તે મોબાઈલ નંબર પર ઓટીપી આવશે એમ ઓટીપી મિત્રો તમારે અહીંયા જે નાખવાનું રહેશે અને વેરીફાય મોબાઈલ પર ક્લિક કરવાનું રહેશે જેવું જ મિત્રો વેરીફાઈ કરી દેશો એટલે મિત્રો તમારી જે ડિટેલ નાખવાની રહેશે એ ડિટેલ તમારે અહીંયા રજીસ્ટ્રેશન માટે નાખવાની રહેશે તો મિત્રો કઈ ડિટેલ તો તમે સેના માટે એપ્લાય કઈ ફિલ્ડ માટે એપ્લાય કરવા માગો છો તો મિત્રો મિત્રો અહીંયા હું સિવિલ ઇન્જિનિયરિંગ માટે એપ્લાય કરવા માગું છું તો તમે તમારી રીતે અહીંયા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ્સ જે કંઈ હોય તે પ્રમાણે નાખવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે જે ઈમેલ આઈડી પાસવર્ડ તમારે જનરેટ કરવાનું રહેશે પાસવર્ડ નાખવાનો રહેશે સિક્યુરિટીની તમારે જે ઓરી તમારે જે અહીંયા સિક્યુરિટી જે ક્વેશ્ચન આવશે એ સિક્યુરિટી ક્વેશ્ચન તમારે પણ નાખવાનું રહેશે અને તેનો આન્સર પણ લખવાનું રહેશે ત્યારબાદ મિત્રો કેપચા કોડ નાખી તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે સબમિટ પર ક્લિક કરશો એટલે મિત્રો તમારું અહીંયા જે રજીસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે હવે તમે ગમે ત્યારે જીએસિસીએલની ઓનલાઈન પોર્ટલ પર તમારે લોગિન જ થવાનું રહેશે રજિસ્ટ્રેશન તમારે અહીંયા પૂરું થઈ ગયું છે અને તમારું અહીંયા યુઝર આઈડી પણ આવી ગઈ છે એ યુઝર આઈડી મિત્રો તમારે અહીંયા નાખવાની રહેશે અને લોગિન થવાનું રહેશે પાસવર્ડ પણ તમે અહીંયા જનરેટ કરેલો જ છે એ નાખવાનો રહેશે અહીંયા મિત્રો ઇન્સ્ટ્રક્શન નાખી સોરી ઇન્સ્ટ્રક્શન વાંચી અને તમારે નીચે જમણી સાઈડમાં જે કન્ટિન્યુનો ઓપ્શન હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે જેવું જ કન્ટિન્યુ કરશો એટલે મિત્રો તમારે જે અહીંયા પર્સનલ ડિટેલ ક્વોલિફિક એજ્યુકેશન ક્વોલિફિકેશન ની બધી ડિટેલ નાખવાની રહેશે તો પ્રથમ મિત્રો તે મારા તમારી પર્સનલ ડિટેલ નાખવાની રહેશે તમારું નામ પૂરું નામ ફાધર ફાધરનેમ મધરનેમ તમારો મોબાઈલ નંબર એ બધી જ ડિટેલ મિત્રો અહીંયા તમારે કેટેગરી તમારું જેન્ડરની બધી અહીંયા ડિટેલ નાખવાની રહેશે ત્યારબાદ નીચે મિત્રો જીએસિસીએલની અંદર મિત્રો એપ્રેન્ટિસ કરી ચૂક્યા છો તો ત્યાંની તમારે યશ નવમાં જવાબ આપવાનો રહેશે રિટાયર્ડ કેન્ડિડેટ હોય તો પણ તમારે યશ નવમાં જવાબ આપવાનો રહેશે મેરિટેલિયર સ્ટેટસ તો મિત્રો મેરિડ હોય અનમેરિડ હોય તે ડિટેલ નાખવાનું રહેશે મિત્રો નેશનાલિટીમાં ઇન્ડિયન કરી મિત્રો તમે જો એમ્પ્લોય હોય જીયુ વીને તો પણ તમારે યશ નવમાં જવાબ આપવાનો રહેશે તો મિત્રો સિમ્પલ ફોર્મ તમારે અહીંયા ફિલઅપ કરવાનું રહેશે તમારે જે પર્સનલ ડિટેલમાં ત્યારબાદ મિત્રો નીચે તમે સ્ક્રોલ કરતા જઈશું એટલે અલગ અલગ બીજી ડિટેલો પણ તમને અહીંયા દેખાઈ રહી છે એક્સ આર્મ ફોર્સમાં હોય તો મિત્રો તેની ડિટેલ નાખવાનું રહેશે ફિઝિકલ હેન્ડિકેપ્ટેડ હોય તો યસ નોમાં આન્સર આપવાનું રહેશે જો યસ તો તેની આગળની ડિટેલમાં પણ તમારે ફિલઅપ કરવાનું રહેશે અને નીચે ડેટ ઓફ બર્થ તમારે ફિલઅપ કરી તમારે સ્ક્રોલ કરશું એટલે એડ્રેસ ડિટેલ નાખવાનું રહેશે એડ્રેસ ડિટેલમાં મિત્રો તમારે જે સોસાયટી મોલ્લા કે તમારે જે કંઈ ગલી હોય કે ગામ તાલુકા જિલ્લા જે કંઈ ડિટેલ આપેલી જે છે ભરવાની રહેશે કરેસ્પોન્ડ ડિટેલમાં મિત્રો સેમ એજ પર એડ્રેસ કરી શકો છો અથવા તો તમારું ઇન્ટરનેટ એડ્રેસ પણ આપી શકો છો ત્યાં મિત્રો સેવ એન્ડ કન્ટિન્યુ કરશો એટલે એજ્યુકેશનલ ડિટેલ નાખવાની રહેશે એજ્યુકેશનલ ડિટેલમાં દસમા ધોરણની ડિટેલ બારમાની ડિપ્લોમા ડિગ્રી અહીંયા તમારું જે ઇન્સ્ટિટ્યૂટ નેમ તમારે જે બોર્ડ લાગતું હોય યુનિવર્સિટી લાગતી હોય તમારા પર્સન્ટેજ નાખવાના રહેશે કઈ સ્ટ્રીમમાં ડિપ્લોમા ડિગ્રી કરેલી છે તે નાખવાની રહેશે જો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો ગ્રેજ્યુકેશનની ડિટેલ બી ઈ સિવિલ અહીંયા મેં નાખેલી છે તમારું જે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ જે કોઈ હોય તે નાખવાનું રહેશે તમારા પર્સન્ટેજ ઇન્સ્ટિટ્યૂટ તમારો બોર્ડ કયું લાગે એ બધી ડિટેલ નાખી સેવ એન્ડ કન્ટિન્યુ કરશો એટલે બાકી તમારે જે વર્ક એક્સપિરિયન્સ હોય તો નાખવાનો રહેશે ન હોય તો પ્રોસીડ પર ક્લિક કરી આગળ વધવાનું રહેશે અહીંયા મિત્રો તમારે જે ફોટો અપલોડ કરવાનો રહેશે બ્રાઉઝર પર ક્લિક કરશું મિત્રો ત્યાં તમારે ફોટો સિલેક્ટ કરી તમારે અપલોડ કરવાના રહેશે ફોટોસ મિત્રો તમારે પચાસ કેબી ઉપર હોવા જોઈએ અને મિત્રો સિગ્નેચર તમારે અહીંયા સિલેક્ટ કરી સિગ્નેચર પણ તમારે પચાસ કેબી ઉપર હોય તે તમારે સિલેક્ટ કરી અપલોડ કરવાનું રહેશે મિત્રો ફોટોસ અને તમારા સિગ્નેચર અપલોડ કર્યા બાદ તમારે સેવ એન્ડ કન્ટિન્યૂ કરવાનું રહેશે ત્યારબાદ તમારે અહીંયા ફોર્મ પ્રિવ્યૂ કરવાનું રહેશે તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશનલ ડિટેલ તમારા ફોટોસને ને બધું અહીંયા કમ્પ્લેટ જે છે કે નહીં એ ચેક કરવાનું રહેશે ચેક કર્યા બાદ મિત્રો તમારે નીચે તમે અહીંયા દેખાઈ રહ્યું છે ડિક્લેરેશનમાં તમારે જે કંઈ ડિકલેરેશન બોક્સ આપેલા છે ત્યાં તમારે ટિક માર્ક કરવાના રહેશે અને નીચે જમણી સાઈડમાં તમારે બોક્સ સોરી લાલ રંગમાં તમને દેખાઈ રહ્યું છે પ્રોસીડ એન્ડ મેક પેમેન્ટ મિત્રો પેમેન્ટ ઓનલાઈન પે કરવાનું રહેશે તેના પર ક્લિક કરશો મિત્રો જે પેમેન્ટ પેમાં તો અહીંયા આ પ્રકારનું જે ડિક્લેરેશન સબમિટ પર પે કરી સોરી સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે જેવું જ મિત્રો સબમિટ પર ક્લિક કરશો એટલે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાની જે ફોર્મેટ ખુલી જશે અહીંયા મિત્રો તમારે તમારી યુઝર આઈડી અને પાંચસો રૂપિયા જે ઓ માટે પે કરવાના છે તેની નીચે મિત્રો આઈ એગ્રી ટુ ટર્મ એન્ડ કન્ડિશન પર માર્ક કરી તમારે મેક પેમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો તમે અહીંયા ઓનલાઈન પેમેન્ટ કરવાનું જે છે તમારા ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ કે ઇન્ટરનેટ બેન્કિંગ થ્રુ તમે કરી શકો છો ભીમ યુપીઆઈ થ્રુ પણ તમે કરી શકો છો અહીંયા મેં એસબીઆઈ ઇન્ટરનેટ બેન્કિંગ થ્રુ જે પેમેન્ટ કર્યું જે છે તમે તમારી અલગ અલગ રીતે પણ કરી શકો છો તો મિત્રો અહીંયા જે કન્ફર્મ ડિટેલ તમારા યુઝર આઈડી પાસવર્ડ નાખી તમે તમારું પેમેન્ટ કરી શકો છો અહીંયા તમારો જે સક્સેસફુલી પેમેન્ટનો મેસેજ પણ આવી જશે મારે જેમ આ રીતના આવી ગયું છે તે રીતના ત્યારબાદ મિત્રો તમે જેવું જ તેના પર નીચે ક્લિક હિયર પર ક્લિક કરશું એટલે તમારો જે સક્સેસફુલ્લી પેમેન્ટ અને તમારો ફોર્મ ફિલઅપ થયું છે તેનો સક્સેસફુલીનો મેસેજ આવશે અને ગો ટુ ડેશબોર્ડ પર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારે જે બેઝિક ડિટેલ અને તમારે જે એપ્લિકેશનની પ્રિન્ટ કરવી હોય કે તમારી રિસિપ્ટની પ્રિન્ટ કરવી હોય એ પણ અહીંયા બતાવશે તો મિત્રો ગો ટુ ડેશબોર્ડ પર ક્લિક કરશો એટલે મિત્રો તમે અહીંયા એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ પણ કરી શકો છો અને બાજુમાં જે પેમેન્ટ રિસિપ્ટની પણ ફીની તમે અહીંયા પહોંચ પણ જોઈ શકો છો કે તમારી ફી સક્સેસફુલ થઈ કે નહીં એ ચેક પણ કરી શકો છો તો અહીંયા મિત્રો તમારું ફોર્મ જે છે સક્સેસફુલી થઈ ગયું છે તેની પ્રિન્ટ પણ તમે કરી શકો છો અને તમે અહીંયા તમારી જે રિસિપ્ટ જે છે ઓનલાઈન એપ્લિક સોરી ઓનલાઈન તમારે પેમેન્ટ કર્યું છે તેની પણ રિસિપ્ટ મળી શકે છે તમને અહીં તમારું નામ પાંચસો રૂપિયા પે કર્યા જે છે એ તમારી ડેટ ને તમારો જે તમારા ટ્રાન્ઝેક્શન નંબર પણ આવી જશે તો મિત્રો આ રીતના તમારે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેં તમને અહીંયા જે મારું પોતાનું ફોર્મ ભરીને બતાવી દે છે તો મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુના બે લાયકન પર પ્રેસ કરી દેજો તો મિત્રો આજના દિવસ માટે આટલું જ ફરી એક નવી જાહેરાત અને નવી માહિતી સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત